आगामी स्थानिक स्वराज्यनी चूंटणीने લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રાતકડી હનુમાનજી મંદિર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા, કરણસિંહ જાડેજા, મોરબી જિલ્લા પ્રભારી લક્ષ્મણભાઈ કણઝારિયાએ સેન્સ લીધી હતી। હળવદમાં 5 જિલ્લા પંચાયત બેઠક અને 20 તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી યોજાવાની છે। मोरबी जिलाना हळवद तालुका माटे जिलानी 5 सीट अने तालुकानी 20 सीट आ तमाम माटे सेंस लेवानी प्रक्रिया चालू छे। आप जाणो छो एम गामडानी अंदर खेडूतोमां भारतीय जनता पार्टी माटे भयंकर आक्रोश छे। खेडूतो जाणे छे के आ भारतीय जनता पार्टी एने बर्बाद करवा सिवायनुं कोई काम करती नथी। ખેડૂતનું આંદોલન હોય, 2 ડિગ્રી ટેમ્પરેચરમાં દિલ્હી બોર્ડર ઉપર બેઠા હોય અને લાખો ખેડૂતોને બેરહેમીથી મારે અને 50-50, 60-60 જણા શહીદ થઈ જાય ત્યાં સુધી આ બેરી બાડી બોબડી લૂલી લંગડી સરકાર એને સાંભળવે નહીં અને રાજાશાહીની જેમ એના મગજની અંદર તાનાશાહી ભરી હોય અને બરબાદ કરવા જઈ રહી છે તે સમયે ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે। ગામડાની અંદર અને બધી જ જગ્યાએ હવે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાહિમાન પુકારી ગયા છે, એટલે અમારા તમામ કાર્યકરોને અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો આ વખતે ભાજપને ભરી પીવાના છે। વાત રહી ઉમેદવારીની તો કોંગ્રેસ પાર્ટીના વફાદાર લોકો પાર્ટી સાથે રહેલા અને જે લોકો સાથે ગામડામાં જેનો વર્ચસ્વ હોય, ગામડામાં લોકોના પ્રશ્નો માટે કામ કરતા હોય એવા કાર્યકરોને ટિકિટ આપવાની છે। કોઈ ઉપરથી કોઈ સૂચન નથી, માત્ર ને માત્ર ગ્રાઉન્ડમાં જે લોકો ગામડામાં કામ કરતા હોય અને પ્રજાની સેવા કરવાની જેની ભાવના હોય એવા લોકોને અમે ટિકિટ આપવાના છે। ચૂંટણીના આજે પડઘમ વાગી ગયા છે ત્યારે આજે અમારા મોરબી તાલુકામાં બી જ્યારે સેન્સ લેવાઈ ચૂક્યા છે, વાંકાનેર તાલુકામાં બી લેવાઈ ગયા છે, માળિયામાં બી લેવાઈ ગયા છે અને ટંકારામાં બી લેવાઈ ગયા। હાલમાં અત્યારે મોરબીમાં સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને બહુ જંગી બહુમતી સાથે બધા પોતાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટનું ફોર્મ ભરવા માટે ઉપસ્થિત લોકો બધા બહુ લોકો આવ્યા છે અને પ્રશ્નોની વાત કરીએ તો આજે બધાને ખબર છે કે ખેડૂતનો પ્રશ્ન શું છે। જો આજે અમે સમય આવશે ત્યારે બતાવી દઈશું કે કોંગ્રેસની શું તાકાત છે અને સમય આવતે ભાજપની સરકારને બતાવવામાં આવી જશે કે કોંગ્રેસ સરકારની શું તાકાત હતી। અને પ્રશ્ન ખેડૂતોના ઘણા બધા આપણે અત્યારે હાલમાં ચાલી રહ્યા છે અને આજે ડીઝલ પેટ્રોલના ભાવ બી આપણે જોઈ રહી છીએ। આજે નાનામાં નાનો માણસ આજે તમે જોવો છો કે મોંઘવારી કેટલી વધી રહી છે તો આજે માણસ પબ્લિક અને બધું જાણી ચૂકી છે કે આ ભ્રષ્ટાચારની સરકાર છે અને આપણે કોંગ્રેસને બહુમતીથી જીતાવી અને આવનારી સરકાર આપણી બનશે।